તમે અહીંયા પ્રાઇવેટ તમારું સ્ક્રીનિંગ કરાવ્યું, રાઈટ? તો તમને કેવો એક્સપિરિયન્સ રહ્યો આ હોલ ધ ઇવેન્ટ તમારો? અમને બહુ જ સ્મૂધલી અને ટેકનિકલી એફિશિયન્ટલી અમારો યુઝર એક્સપિરિયન્સ હતો વેન ઇટ કેમ ટુ ધીસ પ્રાઇવેટ સ્ક્રીનિંગ. મારા ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધર, મારા દાદા દાદીની 50મી વર્ષગાંઠનું એક મૂવી હતું જે અમે બનાવેલું મુંબઈમાં, ત્યારે એમનો ઇવેન્ટ શૂટ થયો. આને મોટા પડદા પર રજૂ કરવાનું ઇનિશિયલી ડિફિકલ્ટ હતું જ્યારે અમે આ વિચારી રહ્યા હતા. ધીસ વોઝ અ વિઝન, રાઈટ? અને બનાના સ્માર્ટફ્લેક્સ વોઝ ધ રીઝન વી કુડ ગેટ ધીસ વિઝન ટુ રિયાલિટી. તમારા કારણે, તમારી ટેકનિકલ એક્સપર્ટીઝ ના કારણે આજે અમે એ આખી વસ્તુને મોટા પડદા પર રજૂ કરી શક્યા. એન્ડ અહીં નહીં, બનાના સ્માર્ટફ્લેક્સ થી તમને સર્વિસ ને ફૂડ ને બધું કેવું લાગ્યું? સો ફૂડ માં હું તમને કહીશ, યુ ગાઈઝ આર એવન. પહેલેથી હું માનું છું કે આ મોટા સિનેપ્લેક્સ અને સિનેપોલિસ એની જગ્યાઓમાં જમવાનું મળતું હશે ઓફકોર્સ, પણ આપણે જયારે અહિયાં ની વાત આવે ત્યારે ઓલમોસ્ટ એક હોમલી ફિલિંગ આવી, યુ નો, ધ કમ્ફર્ટ ફૂડ, સમોસા, કોલ્ડ ડ્રિંક, પોપકોર્ન, અને પ્લસ એવન સર્વિસ જેને પણ જોતું હતું, જયારે પણ જોતું હતું, એક ફોન કોલ આવે, અહીંયા પાછળથી બધા હેલ્પ કરી રહ્યા હતા એકબીજાને, તમારો સ્ટાફ એકબીજાને હેલ્પ કરી રહ્યો હતો, યુ નો, અને દેર વોઝ ધ એક્સપિરિયન્સ વોઝ સીમલેસ. ધેટ ઇઝ વોટ વી લવડ અબાઉટ ઇટ. યસ, થેન્ક યુ સો મચ સર. ઓફકોર્સ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઓ યા, ટેક કેર. થેન્ક યુ.